થોડા સમય બાદ 38માં પણ સમલગ્ન નું આયોજન કરાવવાનું છે, તો આવેલા મહેમાનો ને નમ્ર વિનંતી કે પોતાનો યથા યોગ્ય ફૂલ ને પણ ફૂલ ની પાંખડી રૂપે યોગદાન આપી શકે છે. જય સાંઈ બાબા. દોસ્તો, આજે આપણે સમોલગ્નમાં આવ્યા છે. સલાળા અમરેલી ડિસ્ટ્રિક્ટ શ્રી સાંઈ બાબા ટ્રસ્ટ સમોલગ્નનું આયોજન કરેલું છે, ત્યાંનો આજે આપણે વિડીયો બનાવીએ. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, એક લાઇક કરો અને કોમેન્ટમાં જરૂર લખજો. જય સિયારામ, જય સાંઈ બાબા. રોડથી ગેટ વગર કોઈ પણ વાહન પાર્કિંગ ન કરો. મહેરબાની કરીને ગાડીવાળા ભાઈઓને નમ્ર વિનંતી કે મહેમાનોને ઉતારી પોતાની ડ્રાઈવર સાઈડ પાર્કિંગ વ્યવસ્થા છે કે નહીં, અને બધા મહેમાનોને નમ્ર વિનંતી કે આગળ જો આપણે પાથરેલું છે, બધા મહેમાનો નીચે બેસી જાવ. આઈથી અમને બધા મંડપ દેખાય, ગેટ ખુલ્લો દેખાય. કન્યાદાન કરવાથી પ્રાપ્ત થતા હોય છે, મળતું હોય છે. તો એવા અસાય નિષ્કામ ભાવે આ સમોલગ્ન નું આયોજન થતું હોય, અને એ સમોલગ્ન નું આયોજન સફળ થતું હોય તો એની પાછળનું કારણ એક જ છે કે અમારા આયોજકો ટ્રસ્ટીઓની
જે નિષ્કામ ભાવના છે, જે નિષ્કામ ભાવના છે ને, એ જ નિષ્કામ ભાવના પોતાના કાર્યને સફળતા તરફ લઈ જતું હોય છે. તાલુકાનો વડગામ અત્યાર કાલથી જ એક શિવ કથાનું આયોજન થયેલું છે અને વડગામના માતાશ્રીઓ મહિલા મંડળ દ્વારા એને સાંઈની એવી પ્રેરણા થઈ, સાંઈની એવી પ્રેરણા થઈ કે આપણે શિવ કથા શિવ પુરાણનું આયોજન કરીએ અને શિવ પુરાણની અંદર સાંઈ મંદિરની અંદર અર્પણ કરવું છે. એવો આ સાંઈની પ્રેરણાથી જે વડ ગામના માતાઓ મહિલા મંડળો તરફથી જે પ્રેરણા થઈ છે, એ સાત પ્રતિજ્ઞા કોઈ પણ આપણે ઓફિસિયલ અત્યારે કામ કરાવીએ, આપણે ગુજરાતી કેવો છે તમે, અગ્નિની સાક્ષી ને બ્રાહ્મણના વચન, અગ્નિની સાક્ષીને સામને લેવાની હોય, સાત એગ્રીમેન્ટ કરવાના હોય, સાત એગ્રીમેન્ટ છે, સાત સપ્તપદી સુનાવવામાં આવ્યું. વર કન્યાને કહે છે કે હે કન્યા, તું મારી અર્ધાંગની બન, અને અર્ધાંગની બનવાનું પ્રપોઝ કરવામાં આવી. તો સામેથી કન્યા એમ કહે છે કે હે સ્વામી, જો તમે મારો સ્વીકાર કરતા હોય તો હું તમારી અર્ધાંગની બનવા માટે તૈયાર છું. આ સપ્તપદીનો પહેલો એગ્રીમેન્ટ, પહેલો શ્લોક. સામેથી કન્યા શું કહે છે કે હે સ્વામી, જો તમે મારો સ્વીકાર કરતા હોય ને તો હું તમારી અર્ધાંગની બન, હે પતિદેવ, આજે હું તમારી અર્ધાંગની બની છું. તમારી તમારા નાના ગામમાં રહેતા હોય, મોટા શહેરની અંદર, દેશ વિદેશ કે પરદેશની અંદર રહેશો, તો પણ તમારો સાથ આપવા માટે, સદાને માટે તમારી સાથે રહીશ અને રાજી રહીશ. આવા પતિના પત્નીના શબ્દ સાંભળ્યા ત્યારે પતિદેવ એટલા કર્મ કરતી હોય ને, તો સદાને માટે હે અર્ધાંગની, હું તને વફાદાર રહીશ, સદાને માટે હું તને વફાદાર. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એક લાઇક કરજો, કોમેન્ટમાં જરૂર લખજો. જય સિયારામ.